તો સમસ્યા એ છે કે ગામડા ભાંગે છે અને શહેરની અંદર ઝૂંપડપટ્ટીઓ વધે છે, એનો બોજો વધે છે અને એ સમસ્યા એટલી બધી વિકરાળ થઈ ગઈ છે અત્યારે કે રોકવામાં નહીં આવે તો શહેર બોજો લઈ શકે એમ નથી અને ગામડું છે એ ટકી શકે એમ નથી. એનો ઉપાય શું? તો ઉપાય એ છે કે ગામડાઓ બધા જ બાદલ પરા જેવા બને, તો શહેરમાંથી ગામડામાં રહેવાની કોઈને ઈચ્છા થાય, પણ એના માટે મજબૂત નેતૃત્વ જોઈએ, ઈચ્છાશક્તિ જોઈએ અને ગામના લોકોનો વિશ્વાસ જોઈએ, તો જ આદર્શ ગામ બની શકે. એક પણ સુવિધા ન હોય એવું આ ગામમાં રહ્યું નથી. હવે સુવિધાઓને જાળવવાની છે અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ સુવિધાઓ અહીંયાથી જળવાશે. અહીંયા આજના જે યજમાન છે આમંત્રણ આપ્યું છે એ આખું બારડ પરિવાર છે. મોરબી ધાના બાપાને તો મેં જોયા નથી, એમની સુવાસ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતી. ખડતલ નેતૃત્વ કેવું હોવું જોઈએ? પ્રજા પ્રત્યેનું કમિટમેન્ટ કેવું હોવું જોઈએ? એનું દાખલારૂપ નેતૃત્વ મોરબી ધાના બાપાએ પૂરું પાડ્યું હતું. સ્વર્ગસ્થ જસુભાઈ સાથે તો મારે તમારે બધાએ પારિવારિક નાતો રહ્યો છે, એ પણ એવા જ ખડતલ નેતૃત્વનો પ્રતિનિધિત્વ કરતા હતા. ગામડાનો માણસ સાચા બોલો અને આખા બોલો હોવો જોઈએ, એનો દાખલો કોઈ આપવો હોય તો એ જસુભાઈનો આપી શકે. અહીંયા હું સદભાગી રહ્યો છું કે મોરબી જસુભાઈ હોય, ભગાભાઈ હોય, કાળાભાઈ હોય, રામભાઈ હોય, ગોવિંદભાઈ હોય કે આખું પરિવાર હોય, કે એમની સાથે સંકળાયેલા જિલ્લાના બધા જ લોકો હોય, એમની સાથે પારિવારિક રીતે, વ્યક્તિગત રીતે, રાજકીય રીતે, બધી જ રીતે સંકળાવવાનો મોકો મળ્યો હતો. અને આ વિસ્તારના વિકાસની અંદર એ શૈક્ષણિક વિકાસ હોય, એ આરોગ્યનો વૈદ્યકીય વિકાસ હોય, ખેડૂતોની સમસ્યા હોય, બંદરની સમસ્યા હોય કે બીજા કોઈ પ્રશ્ન હોય, આ બધાની અંદર એની પાસે આગવી સૂઝ હતી અને એ સૂઝને પરિણામે બાદલ પરાથી શરૂ કરી અને આખા જિલ્લાની અંદર એમણે પ્રદાન કર્યું છે. ભાવપૂર્વક આજે મોરબી ધાના બાપાને અને મોરબી જસુભાઈને, ભાઈ જસુભાઈને, એમને તો ભાઈ સાથની જેમ એમની સાથે વાત કામ કર્યું છે એમને યાદ કરું છું. તમે બધાએ અત્યારે ભાઈ ભગાભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે, પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ પણ આ જ પ્રવૃત્તિઓને આગળ વધારી રહ્યા છે. ત્યારે અહીંયા મારી આપ સૌને વિનંતી છે કે કદાચ આ પ્રસંગ આવી રીતે કરવાનો પાછળ શું શું જશે એ કદાચ કોઈને બધાને વિચારવાનું આવે, પણ હું તો એક જ એમાંથી અર્થ કાઢું છું. ગામો ગામમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે, જિલ્લાઓમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે, બધાને વિનંતી કરું કે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ બાદલ પરા જેવું ગામ આપણું ગામ બને એ સંકલ્પ કરીને જઈએ. કચ્છમાંથી કદાચ મિત્રો કોઈ આવ્યા હશે, હું હમણાં જ પાછળ અમરીશભાઈને વાત કરતો હતો કે કચ્છમાં જાઓ
તો ત્યાં અંજારની બાજુમાં અંજાર તાલુકાનું આમ તો ગાંધીધામથી સાવ બાજુમાં છે ભીમાસર ગામ છે. આખું ગામ 2001 ના ધરતીકંપમાં તૂટી ગયેલું, નવું ગામ બનાવ્યું ભીમાસર. ત્યાંના સરપંચ વર્ષોથી અમારા વીકે હુંબલ છે એ સરપંચ છે, ક્યાં એમના પરિવારમાંથી હોય ક્યાં એવો હોય. મેં હજી સુધી આવું ગામ ગુજરાતમાં જોયું નથી. તમે જાઓ તો પણ જોયા આવજો. એના પછી આ બાદલ પર આ ગામ આવું સરસ ગામ બન્યું છે. અને જો આવા ગામો બને તો શહેરમાંથી ગામડામાં ફરી પાછા આવી શકાય. પણ એના માટે પંચાયતી રાજ વ્યવસ્થાની અંદર પ્રમાણિક નેતૃત્વ ઊભું કરવું પડશે. એ નેતૃત્વ ઊભું કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. ત્યારે આખા 12 પરિવારમાંથી દાખલો લઈને આ વખતે બાદલપરા ગામમાંથી દાખલો લઈને આપણા બધાના ગામો પણ આવા બનાવીએ એવી આપ સૌને સંકલ્પ કરીને જાઓ એવી વિનંતી છે. ભગાભાઈને અને આખા પરિવારને અભિનંદન તો આપું છું, પણ અત્યારના સરપંચ બેન ભાવનાબેન છે, બહેનો આખું બહેનોનું નેતૃત્વ છે, કેવું ગામ બનાવી શકાય એ મારી બહેનો પણ આજે સંકલ્પ કરીને જાય કે અમારે પણ અમારે ગામમાં આવું સુંદર ગામનું નિર્માણ કરવું છે. આપ સૌને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌ ઉપસ્થિત રહ્યા એ માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય.